અનિશ્ચિત્યા નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામમાં વહેલી સવારે બરફ વર્ષાનો નજારો જોવા મળ્યો બદ્રીનાથ અને અવલીમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી પર્યટન સ્થળો પર બરફ વર્ષાથી પ્રવાસીઓ ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા આ સવારની તસવીરો આવી રહી છે ઉત્તરાખંડથી જે આપણે બતાવી રહ્યા છીએ બદ્રીનાથ ધામમાં વહેલી સવારે બરફ વર્ષા થઈ બદ્રીનાથ અને અવલી વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી ચારે તરફ બરફ જ બરફ જોવા મળ્યો પ્રવાસીઓ પણ આ બરફવર્ષાથી ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા તો ઉત્તરાખંડથી આ તસવીરો આવી રહી છે જે બરફ વર્ષાની તસવીરો છે તમે જોઈ શકો છો કે અદભુત દ્રશ્યો બરફ વર્ષાના જોવા મળી રહ્યા છે બદ્રીનાથ ધામમાં સવારે બરફવર્ષા થઈ તો ઓલીમાં પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી ઉત્તરાખંડમાં અનેક પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન બરફવર્ષાની મજા માણવા માટે અહીં આવતા હોય છે ત્યારે આ બરફવર્ષાથી પ્રવાસીઓમાં પણ ખૂબ જ આનંદ છવાયેલો જોવા મળ્યો મંગળવારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું થવાની આશંકા છે જેના પગલે ખેતીવાડી વિભાગ અને હવામાન વિભાગ તરફથી ખેડૂતોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે ખરીફ સિઝન બાદ હવે રવિ સિઝન પર કમોસમી વરસાદનો માર પડવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના મતે મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં માવઠું થઈ શકે છે કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે જીરું ધાણા કપાસ એરંડા ઘઉં સહિતના પાકને નુકસાન થઈ શકે છે પાટણ જિલ્લામાં એક લાખ ઓગણ એસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે કમોસમી વરસાદ જ નહીં વાદળછાયા વાતાવરણના કારણે પણ રવિ પાક પર પ્રતિકૂળ અસર પડશે ખાસ કરીને શાકભાજી કપાસ વગેરેની વીણી કરી લેવી જોઈએ દિવેલાની વીણી કરી હોય તો એને તાડપત્રી ઢાંકીને માળો વ્યવસ્થિત રાખવી જોઈએ પિયત ટાળવું જોઈએ યુરિયા ખાતર અત્યારે આપવું ન જોઈએ જો કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ખેતરોમાં પાણીનો નિતાર કરવો જોઈએ અમદાવાદમાં સૌથી વધુ ત્રેપન કેસ નોંધાયા છે જયારે રાજકોટમાં છત્રીસ કેસ આવ્યા સુરતમાં પચીસ કેસ જયારે વડોદરામાં પંદર કેસ નોંધાયા છે વલસાડમાં આઠ કેસ જામનગર ગાંધીનગર અમરેલી ગીર સોમનાથ ખેડા અને કચ્છમાં ચાર કેસ આવ્યા છે આણંદ જૂનાગઢ અને ભાવનગરમાં બે કેસ આવ્યા છે ભરૂચ મહેસાણા નવસારી પંચમહાલ તાપી સાબરકાંઠામાં એક કેસ આવ્યા વધુ છાસઠ દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંખ નવસો અડતાળીસે પહોંચ્યો છે રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં